નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મોદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ટીચિંગમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, મજાની વાત એ છે કે આપણે છે એ આ ઓનલાઈન ટીચિંગ દ્વારા આખું વર્ષથી ખૂબ સરસ રીતે પૂર્ણ કરવા આવ્યા છીએ, બરાબર છે ને? આ ઓનલાઈન ટીચિંગમાં આપણે ઘણું બધું સરસ મજાનું શીખી ગયા દરેક વિષયની અંદર, બરાબર છે? તો આપણે છે એમાં ફરી પાછા આગળ વધીએ અને થોડાક આપણા જ્ઞાનમાં વધારો કરવા માટે આજે આપણે ભણવાના છીએ કે આપણા ધોરણ 4 વિષય જીકેમાં, બરાબર છે? જીકે મતલબ કે સામાન્ય જ્ઞાન, જનરલ નોલેજ, બરાબર ને? તો આપણા મનમાં પ્રશ્ન થાય કે આ સામાન્ય જ્ઞાન ક્યાંથી મળે, કેવી રીતે મળે, કયા પુસ્તકો વાંચવા. બજારમાં જઈએ તો સામાન્ય જ્ઞાનના એક નહીં પરંતુ અનેક પુસ્તકો મળે છે. એમાંથી કયું પુસ્તક ખરીદવું, કેવી રીતે વાંચવું, કેમ સમજૂતી પ્રાપ્ત થવું, આવા દરેક વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન થતા હશે, ખરો ને? પરંતુ જનરલ નોલેજ એટલે કે જીકે છે ને, એ વિશાળ દરિયો છે, બરાબર છે? એનો કોઈ માપ હોતો નથી. જેમ સમુદ્ર હોય ને, એને કોઈ પ્રકારનો આરો ન હોય, એટલે કે કોઈ પ્રકારની હદ ન હોય, એવી રીતે છે આ જનરલ નોલેજ છે એ પણ અખૂટ છે. જેટલું તમે મેળવો એટલું ઓછું જ જોવા મળે છે. તો આ જનરલ નોલેજ છે એ ક્યાંથી મળે? તો કે આપણી આજુબાજુ દ્વારા પણ મળે, આપણા મિત્રો દ્વારા, આપણા માતા પિતા દ્વારા, અને આપણી પાસે રહેલા વિવિધ પ્રકારના ઉપકરણો જેવા કે ટીવી, રેડિયો, મોબાઈલ ફોન, આ બધા જ દ્વારા છે એ આપણને આ સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ પ્રાપ્ત થઈ શકે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પરંતુ તમે હજી ઘણા નાના છો એટલે બધું જ તમને યાદ રહી શકે એ શક્ય છે નહીં. એટલા માટે આજે આપણે શું કરવાનું છે ખબર છે તમે? ચલો વિચારો તો આપણે શું કરીશું. આજે આપણે જનરલ નોલેજમાં ચેપ્ટર નંબર 23 કરીશું. આ ચેપ્ટર નંબર 23 છે શબ્દચિત્રો. ચાલો તો વિચારો તો મિત્રો, શબ્દચિત્રોની અંદર શું હશે, શું કરવાનું હશે? વિચારો ચાલો બધા. હા, ઘણા બધાને આઈડિયા આવી ગયો હશે, ખરું ને? કેમ કે આપણે પહેલાં એક વખત ચિત્ર પરથી વાક્ય બનાવતા શીખી ગયા છીએ, બરાબર ને? પરંતુ અહીંયા ચિત્ર પરથી શબ્દ લેખન કરવાનું છે. કંઈક એવા ચિત્રો આપવામાં આવશે કે જે શબ્દ દ્વારા બનેલા હોય અને એ જ શબ્દના ચિત્રો હોય. એને તમારે અક્ષરોને ઓળખવાના છે, લખવાના છે અને પછી સમજવાના છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આમાં તો તમને ચિત્ર દોરતા પણ સરસ મજાના આવડી જશે, બરાબર છે? તો આ જે જોઈએ આપણે ચેપ્ટર નંબર 23 શબ્દ ચિત્ર, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો શરૂઆત કરીએ શબ્દ ચિત્રની. બધા જ વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ ગયા હશે આ શબ્દચિત્રને જોવા, સમજવા અને દોરવા માટે, ખરો ને વિદ્યાર્થી મિત્રો? આ ચિત્રો તમારે તમારી નોટબુકમાં દોરવાના પણ છે, જેથી કરીને તમને ચિત્ર દોરતા પણ આવડશે, શબ્દ લેખન કરતા પણ આવશે અને સમજતા પણ આવડી જશે, બરાબર છે? ચાલો જોઈએ શબ્દ ચિત્ર. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ચિત્ર આપેલું છે. જુઓ, આવું ક્યાંક તમે જોયું હશે? ક્યાં જોયું છે વિદ્યાર્થી મિત્રો, યાદ કરો.
હા, ઘણાને યાદ આવ્યું હશે કે મિસ આવું ચિત્ર છે ને એ મંદિરની ટોચ ઉપર જોવા મળે છે, ધજાનું ચિત્ર છે, બરાબર ને? ધજા કઈ કઈ જગ્યાએ હોય? તો કે મંદિરની ટોચ ઉપર હોય. પછી હા, તમે ક્યારેય ટ્રેનમાં જતા હશો ને, તો એક સ્ટેશનેથી ટ્રેન ઉપડવાની હોય ત્યાં પેલા ટીટી હોય ને, એના હાથમાં પણ આવી ધજા હોય છે. એ પણ એ ધજા ફરકાવી અને ધજા બતાવે ત્યારે જ ટ્રેન ઉપાડવામાં આવે છે, બરાબર છે? પછી ક્યારે આવી ધજા જોયેલી છે? હા, કોઈ મંદિરનો પાટોત્સવ હોય અથવા તો કોઈ સારું કાર્ય હોય ત્યારે પણ લોકો છે ધજા મૂકે છે બધે. હા, કોઈ નવું મકાન લે ને તો એના વાસ્તા પૂજનમાં પણ અગાસી ઉપર ધજા ફરકાવવામાં આવે છે. નાના બાળકોને તો ધજા ખૂબ ગમે છે, ધજા બનાવવી પણ સાવ સહેલી છે. હા વિદ્યાર્થી મિત્રો, તમારે માત્ર એક સળી લેવાની છે અને એક ચોરસ કાગળ લેવાનું છે. આ ચોરસ કાગળને વચ્ચેથી ક્રોસમાં બે કાપો મૂકવાનો છે અને પછી એ સળી સાથે જોડી અને ધજા બનાવી શકાય છે, બરાબર છે? ચાલો હવે આની અંદર છે ને આનું નામ પણ છુપાયેલું છે. હો, કોને બતાય છે જુઓ તો. જો હું અહીંયા એરાથી બતાવું છું, અહીંયા લખેલું છે, આ છે ધજાનો ધ, આ છે જમરૂખનો જ, જોયું વિદ્યાર્થી મિત્રો? અને એને એક માત્ર જા. આ ચિત્ર થયું ધજાનું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીંયા શું લખીશું? ધજા લખીશું, બરાબર છે ને? ધજા. હવે ચાલો જોઈએ, તમારે આ ચિત્ર દોરવાનું પણ છે અને લખવાનું પણ શબ્દ છે, બરાબર છે? ચલો હવે એનું ચિત્ર આવે છે જોઈએ. અરે વાહ, આ તો સરસ મજાના હંસનું ચિત્ર આવી ગયું હે ને વિદ્યાર્થી મિત્રો? પણ આમાં તમે ધ્યાનથી જુઓ તો કે હ ક્યાં છે અને સ ક્યાં છે, કોને બતાવી ગયું વિદ્યાર્થી મિત્રો? ચલો ધ્યાનથી જોજો. હા જો વિદ્યાર્થી મિત્ર, અહીંયાથી આપણે આમ શરૂ કરીએ, અહીંયાથી આમ લઈ અને આમ, પછી અહીંયાથી આમ, આ શું થયું? હરણનો હ. હવે આ શું છે? ચાલો જોઈએ. સ, સસલાનો સ, હંસ. અહીંયા જો મીંડું પણ છે એટલે હંસ. હંસ ક્યાં રહે છે વિદ્યાર્થી મિત્રો? પાણીમાં રહે છે. ક્યાં રહે છે? પાણીમાં રહે છે. તમે પેલી વાર્તા પણ સાંભળી હશે, હંસ અને લપલપિયા કાચબાભાઈની. એમાં પણ આ હંસો છે એ કાચબાભાઈને બીજે લઈ જવા માટે તૈયાર થઈ જાય છે, બરાબર ને? હંસ સરસ મજાના સફેદ કલરના હોય છે, સુંવાળા હોય છે, સરસ મજાના સાચા મોતીનો ચારો ચરે છે. જોઈને આપણને ખૂબ ગમી જાય એવા સુંદર મજાના આ હંસ હોય છે, બરાબર છે? તો ચાલો શું લખીશું? આસનું ચિત્ર છે હંસનું, એટલે લખીશું હાની ઉપર એક મીંડું હંસ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે જોઈએ શેનું ચિત્ર આવે છે. અરે વાહ, આ તો માછલી બેન આવ્યા, બરાબર ને?
આપણે ઓલું ઝોડકણું નાના હતા ત્યારે ગાતા હતા, કોને યાદ આવ્યું? મછલી ઝલકી રાની હૈ, જીવન ઉસકા પાની હૈ, હાથ લગાવો ડર જાયેગી, બહાર નિકાલો મર જાયેગી. બરાબર ને? તો આ ચિત્ર સરસ મજાની માછલીનું છે. તમને બધાને આ તો દોરતા આવડતી જ હશે, હા ખરું ને? ચાલો હવે આપણે ગોતીએ કે એની અંદર એનો શબ્દ ક્યાં છુપાયેલું છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી શરૂઆત કરીએ એટલે આપણને ખ્યાલ આવશે. આમ કરી અને આ મગરનો મ, બાજુમાં એક લીટો એટલે કાનો માતર મા, એની પછી તો કે આમ કરી આમ, છત્રીનો છ, અહીંયાથી આમ કરી અને આમ, મા છ લી. થઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો? માછલી ક્યાં રહે છે? પાણીમાં. બરાબર છે? નાની મોટી જાડી પાતળી અનેક પ્રકારની માછલીઓ જોવા મળે છે. આ દરેક માછલીઓનો કલર આકાર અલગ અલગ જોવા મળે છે. બરાબર છે? તેને પાણીમાંથી બહાર કાઢીએ તો તે મૃત્યુ પામે છે. બરાબર છે? તો આ નામ છે માછલીનું. બરાબર છે? એટલે અહીંયા આપણે લખીશું માછલી. બરાબર છે? ચલો હવે જોઈએ કે શેનું ચિત્ર આવે છે. હવે અરે લે, આ તો અત્યારે ખૂબ જ ઉપયોગી છે એવું તડકામાં પહેરવાના સાધનનું ચિત્ર છે. બરાબર છે? શું છે? ચશ્મા. નાના બાળકોને તો ભાઈ બહુ શોખ હોય ચશ્મા પહેરવાનો, હે ને? તડકામાં આંખોના રક્ષણ માટે ચશ્મા પહેરવા ખૂબ જરૂરી છે. બરાબર છે? જેથી કરીને બહારની માટી અને તડકો છે એ આંખની અંદર પ્રવેશતા નથી અને આપણા આંખને રક્ષણ મળે છે. બરાબર ને? તો ચાલો હવે આપણે જોઈએ કે ક્યાં લખેલું છે ચશ્મા. આ તો બહુ અઘરી વસ્તુ છે. હા જો અહીંયા લખેલું છે, અહીંયાથી આમ કરી અને આ શું છે? ચકલીનો ચ. પછી તો કે આ શંકોરાનો શ, અને આ મરચાનો મ, ચશ્મા. બરાબર છે ને? તો કેવી રીતે લખાય? હા આવી રીતે લખાય ચશ્મા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે જોઈએ શેનું ચિત્ર આવે છે. અરે વાહ, આ તો સરસ મજાના પેલા જાડા મોટા હાથીનું ચિત્ર છે. બરાબર છે? ચલો કોને હાથીનું જોડકણું યાદ આવી ગયું? બોલો બોલો શું આવે? હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા, આગળ લટકે લાંબી સુન, પાછળ લટકે ટૂંકી પૂંછ. બરાબર ને? તો આ એ હાથી ભાઈનું ચિત્ર છે. બરાબર ને? ઘણા બધા લોકોને સરસ મજાનું આ ચિત્ર દોરતા આવડતું હશે. બરાબર છે? ચલો હવે ગોતો તો બધા શાંતિથી કે હાથી ક્યાં લખેલું છે આ ચિત્રમાં. ધ્યાનથી જોશે બધા.
ઘણાને થોડો થોડો ખ્યાલ આવ્યો લાગે છે. ચલો હું જ બતાવું છું. જો અહીંયાથી આમ કરી આ છે હરણનો, હા, એને એક કાનો માતર, હા. પછી અહીંયાથી આમ કરી અને આ થડનો થ, થીને હસવાય થી, હાથી. બરાબર છે. હાથીનો રંગ કાળો હોય છે. તે સૌથી મોટો કદાવર પ્રાણી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અને હાથીને લાંબી સૂંઢ હોય છે. બરાબર છે. તે ઘાસ અને વનસ્પતિ ખાય છે. તે જંગલમાં જોવા મળે છે. પ્રાણી બાગમાં પણ ક્યારેક જોવા મળે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે જોઈએ હાથી કેમ લખાય છે. બધાએ લખવાનું પણ રહેશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે જોઈએ શેનું ચિત્ર આવી રહ્યું છે. શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી જુઓ તો. આ ચિત્ર છે બકરી બેનનો. બરાબર છે. ચલો ક્યાં લખેલું છે બકરી જુઓ. અહીંયાથી આમ કરી આ બકરી બેનનો બ, બ આક અને આ રી. બકરી. બકરી છે એ પાલતુ પ્રાણી છે. બકરી આપણને દૂધ આપે છે. બકરી ઘાસ લીલોતરી ખાય છે. બરાબર છે. બકરી કેમ બોલે? બે બે બોલે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો શું લખીશું? બકરી. ચલો હવે ચિત્ર જોઈએ શેનું આવે છે. અરે વાહ, આ તો પેલા સસલા અને કાચબાની વાર્તાવાળા કાચબાભાઈનું ચિત્ર છે. બરાબર ને. કાચબાભાઈ ધીમે 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 ચાલે છે. કાચબાભાઈ છે એ પાણીમાં પણ રહે છે અને જમીનમાં પણ રહી શકે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચલો ક્યાં લખીશું? અહીંયા ક્યાં છે? ક, કલમનો ક. કા, ચકલીનો ચ, ચ. અને બકરીનો બ, બો. કાચબો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. શું લખ્યું આપણે? કાચબો. ચાલો વિદ્યાર્થી મિત્રો કેમ લખીશું? કાચબો. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે આગળનું ચિત્ર જોઈએ. આ શું છે વિદ્યાર્થી મિત્રો? હથોડી. બરાબર ને. હથોડી એક સાધન છે. કોઈ પણ ભારે વસ્તુ છે એને મારવા માટે અને સજ્જડ બેસાડવા માટે હથેળીનો ઉપયોગ થાય છે. બરાબર છે.
હથોડીનો હાથો લાકડાનો હોય છે, જ્યારે એનો ઉપરનો ભાગ લોખંડનો હોય છે. ચલો ક્યાં લખેલું છે જુઓ, અહીંયા લખેલું છે હરણનો હ, થડનો આ થ, થો અને ડી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હ થો ડી. ચલો બધાએ લખવાનું છે હથોડી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચલો હવે જોઈએ શેનું ચિત્ર આવે છે. અરે વાહ, આ તો આપણા રાષ્ટ્રીય પક્ષી મોરનું ચિત્ર છે. બરાબર ને? મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે, ખૂબ સુંદર મજાનું પક્ષી છે. બરાબર છે? આપણે મોર વિષયનો નિબંધ પણ ભણી ચૂક્યા છીએ કે મોર છે એ દાણા અને જીવડા ખાય છે. મોર પ્રાણી બાગમાં, ખેતરોમાં, વાડીઓમાં, જંગલોમાં જોવા મળે છે. એના પીછા રંગબેરંગી સુંદર હોય છે, ટેહુંક ટેહુંક બોલે છે. બરાબર ને? બધા જ લોકોને મોર છે ખૂબ જ ગમે છે. તો આમાં મોર ક્યાં લખેલું છે જો અહીંયા છે, આ રહ્યો મરચાનો મ, એને કાનો માતર મ, અને પછી આ શું છે, રમકડાનો ર, મોર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો તો લખીશું મોર. હવે શેનું ચિત્ર છે ચાલો જોઈએ. અરે વાહ, આ તો પેલા હંસની જેવા બતકનું ચિત્ર છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? બતક પણ પાણીમાં રહે છે, એ પણ છે પાણીમાં રહેલી નાની નાની માછલીઓ અને જંતુઓ ખાઈ જાય છે. સરસ મજાના તળાવે આપણે ફરવા જઈએ અને બતકને જોઈને આપણે પણ ખુશ ખુશ થઈ જાય છે. બરાબર ને? એવું સુંદર મજાનું આ બતક છે. ચાલો હવે એમાં જોઈએ કે બતક લખેલું ક્યાં છે. જો રહ્યો હ, અહીંયાથી શરૂ કરી આ રહ્યો બકરીનો બ, આ રહ્યો તલવારનો ત, અને અહીંયા છે કલમનો ક, બ ત ક. બરાબર ને? શું લખીશું અહીંયા? બતક. ચાલો હવે જોઈએ શેનું ચિત્ર આવી રહ્યું છે. અરે રે, આ તો આપણા ગુજરાતના નકશાનું ચિત્ર દેખાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? શેનું ચિત્ર છે? ગુજરાતના નકશાનું. શું અહીંયાથી બતાય છે? આ શું છે, ગણપતિનો ગ, ગુ, પછી અહીંયા જમરૂખનો જ આપેલો છે, ઝા, અહીંયા લખેલું છે રા, અને અહીંયા છે ત. ગુજરાત ભારત દેશની અંદર પશ્ચિમ બાજુએ આવેલું એક રાજ્ય ગુજરાત છે. આ ગુજરાતની અંદર આપણે છે ઈ ભાવનગર શહેરમાં રહીએ છીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ છે ગુજરાતનો નકશો. કેમ લખ્યું છે જુઓ, ગુજરાત. ચાલો જોઈએ હવે કેનું ચિત્ર આવી રહ્યું છે. અરે આ તો સરસ મજાના બગલાનું ચિત્ર છે.
બરાબર ને? જો હંસ, બતક અને બગલા ત્રણેયમાં થોડો થોડો ફરક જોવા મળે છે. હંસ છે એની ચાંચ ટૂંકી હોય છે, પગ પણ ટૂંકા હોય છે, તે સુંદર હોય છે, મોટા હોય છે, પાણીમાં રહે છે. એવી જ રીતે બગલા છે એની પણ ચાંચ નાની હોય છે, તેના પણ પગ નાના હોય છે, તે પણ પાણીમાં રહે છે. જ્યારે બગલો છે એને લાંબી ચાંચ અને લાંબા પગ હોય છે, બરાબર છે, તે પણ પાણીમાં અને પાણીની બહાર જોવા મળે છે. બગલો છે માછલી ખાય પોતાનું પેટ ભરે છે. ચાલો હવે જે બગલો ક્યાં લખેલું છે જુઓ. અહીંયાથી આમ કરી બકરીનો બ, આ ગણપતિનો ગ, અને આ લખોટાનો લ, બ, ગ, લો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, બગલો લખવાનું છે. ઓકે, ચલો હવે જોઈએ શેનું ચિત્ર આવી રહ્યું છે. ભાઈ આ શું છે જુઓ તો વિદ્યાર્થી મિત્રો, રોકેટ છે. રોકેટ તમે લોકો દિવાળીમાં પણ ફોડતા હશો. અને જે ઈ જે આપણે અવકાશમાં મોકલવામાં આવે છે એને પણ તમે જોયેલું હશે, બરાબર છે. જે અવકાશમાં રોકેટ મોકલવામાં આવે છે તેના દ્વારા વિવિધ પ્રકારની શોધ અને જાણકારી પ્રાપ્ત થઈ શકે છે. તો રોકેટ કેવી રીતે લખેલું છે જુઓ તો અહીંયાથી આમ કરી અને આ રમકડાનો ર, એને કાનો માતર રો, પછી આ કલમનો ક, આ કે ટપાલીનો ટ, રોકેટ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે જોઈએ શેનું ચિત્ર છે. અરે વાહ, આ તો સરસ મજાની પગમાં પહેરવાની મોજડીનું ચિત્ર છે. કેટલી સુંદર મજાની મોજડી હોય છે. ચલો હવે આમાં શોધીએ મોજડી ક્યાં લખેલું છે. અહીંયાથી આમ કરી અને આ મો, પછી આ જમરૂખનો જ, આ ડગલાનો ડ, મોજડી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, કેમ લખીશું જોઈએ. મોજડી તે પગમાં પહેરવાનું એક વસ્તુ છે, તેના દ્વારા આપણા પગને રક્ષણ મળે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે જોઈએ આ શું છે. હા, આ છે દીવો, એટલે કે દીપક છે. ક્યાં લખેલું છે દીપક? જો અહીંયા છે આ દડાનો દ, દને હસવાય દી, પછી અહીંયા છે પતંગનો પ, અને કબૂતરનો ક, દીપક. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, દીપક એટલે કે દીવો, તે આપણને અંધારામાંથી દૂર કરી પ્રકાશ આપે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે જોઈએ આગળનું ચિત્ર શું છે. પણ એ પહેલાં જોઈએ કેવી રીતે લખાય દીપક, જોયું ને વિદ્યાર્થી મિત્રો. ચાલો તો હવે છેલ્લું સરસ મજાનું ચિત્ર જોઈ લઈએ. અરે વાહ, આ છે એ તો પેલા ગાંધી બાપુનો રેટિયો છે, બરાબર છે. આની અંદર સૂતર મૂકી અને એને કાતી અને કાપડ બનાવવામાં આવે છે, બરાબર છે. તો આ ચિત્ર છે એ રેટિયાનું ચિત્ર છે. રેટિયો ક્યાં લખેલું છે જોઈએ. જો અહીંયાથી આમ કરી આ થયો રે, પછી અહીંયાથી આમ કરી આ થયો
ટપાલી નો ટ અને એને દી ગઈ ટી, અને આ છે યતીશ નો ય, યને કાનો માતર યો રે ટીયો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે શું જોઈશું, આજનું ઘરકામ જોઈશું કે આજે તમારે હોમવર્કમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો કે આજે તમારે હોમવર્કમાં આ 1 થી 16 જે ચિત્રો બતાવ્યા, વાતચીત કરી, એ બધા જ ફરી વખત લખવાના છે અને સાથે સાથે ચિત્રો પણ દોરવાના છે. ફરી પાછા આપણે નવા મજા સરસ મજાના કાર્ય સાથે ભેગા થઈશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ થેન્ક યુ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તેવી દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા. થેન્ક યુ, બાય બાય.